એક શાળામાં ચાલીસ બાળકોની સરેરાશ ઉંમર બાર વર્ષ છે જો શાળામાં શિક્ષકનો પણ સમાવેશ કરવામાં આવે તો સરેરાશ એકનો વધારો થાય છે તો શિક્ષકની ઉંમર કેટલી હવે આપણે કીધું છે કુલ આપણી પાસે શાળામાં ચાલીસ વિદ્યાર્થીઓ છે હવે એ બધાની સરેરાશ કેટલી છે તો કે બાર વરસ આ વર્ષ છે હવે શું કે છે કે શિક્ષકને ઉમેરવામાં આવે છે એક શિક્ષકને ઉમેરવામાં આવે છે તો હવે કેટલા કુલ થઈ ગયા છે એકતાલીસ

વધારાની ઉંમર લઈને આવ્યો હશે તો કહેજો પેલા ચાલીસ હતા એમાં એક આવ્યો એટલે કુલ એકતાલીસ થઈ જાય એકતાલીસ થાય છે મતલબ કે એકતાલીસ ઉંમર લઈને હોય હોય શિક્ષક તો તો વર્ષના વધારાની ઉંમર વધારાની લઈને આવ્યા હોય જેના કારણે એની હવે શિક્ષકની ઉંમર કેટલી થાય કે એકતાલીસ વત્તા બાર કરશો એટલે એનો મતલબ કે શિક્ષક આવ્યા હશે એની કુલ ઉંમર હશે તેપન હવે જો મિત્રો બીજી રીતે કરવો હોય તમારે તો બીજી રીતે પણ કરી શકાય બીજી રીતે કઈ રીતે કે ચાલીસ વિદ્યાર્થીઓ હતા એની સરેરાશ ઉંમર બાર હતી તો એની કુલ ઉંમર કેટલી થાય તો કે ચારસો હવે કોઈ નવો શિક્ષક આવ્યો એ સંખ્યા કેટલી થઈ ગઈ તો કે એકતાલીસ હવે એની સરેરાશ ઉંમર કેટલી થઈ તો તેર તો એની કુલ ઉંમર કેટલી થઈ કે પાંચસો તેત્રીસ હવે આપણે કીધું છે કે શિક્ષક આવી એની ઉંમર કેટલી થઈ હશે તો શિક્ષક આવવાના કારણે આટલો ઉંમરનો વધારો થયો એ આમાંથી આ સંખ્યા બાદ કરી દઈ અને જે સંખ્યા મળે એ જ શિક્ષક આવ્યા હોય એ વધારાની ઉંમર લઈને આવ્યા આપણે કહી શકીએ તો પાંચસો ને તેત્રીસ માઇનસ ચારસો ને એસી કરશો તો પણ એનો આન્સર આવશે તે પણ કારણે આપણે કહી શકીએ કે શિક્ષણ ઉમેરવામાં આવે શિક્ષકની ઉંમર તો તેપન વર્ષ શિક્ષકની હશે